બોલ્યો લખધણી રામા પીરની આટલી બધી માણસોની મેજની છે પણ જયકારાનો અવાજ ખાલી 5 જણાનો જ આવે. પ્રેમથી જય જયકાર કરો. જય બોલવામાં પાપ લાગે તો બધું મારી ભેગું લઈ જાવું મારે. પ્રેમથી જય જયકાર કરીએ. જાય બોલ અલખધણી રામા પીરની, બોલ સદગુરુ દેવકી, બોલ પરબના પીરની, દ્વારિકાધીશ કી, ફૂલનાથ મહાદેવ કી, હરિયો નમ પાર્વતી પદ હર હર મહાદેવ. પહેલો નામ પરમેશ્વરો, નર જે મૂરખ સમજે નહીં, ઈ તો મારો હરિ એ કરે સો. આજ રોજ પૂજ્ય બાપુના આશ્રમમાં હું તો આજ કોઈ કલાકાર બની નથી આવી, પણ ફક્ત ને ફક્ત એક પવિત્ર પ્રેમ એટલે એક બાપ દીકરીનો પ્રેમ, એક પવિત્ર પ્રેમ એટલે એક ભાઈ બહેનનો પ્રેમ, અને એનથી વિશેષ એક પવિત્ર પ્રેમ એટલે એક પતિ પત્નીનો પ્રેમ. પણ એવા ભાઈ બહેનના આ એક રાખડીના તાતણે મને કીધું કે મારી ગુરુ ગાદી છે ને આવવાનું છે તમારે, એટલે કોઈ વિશેષ વાત મારે કરવી નથી, પણ એવો મારો ભાઈ હિરેનભાઈ પરમાર, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો, બે હાથ ઊંચા કરીને. બસ આજ એના માન ખાતર આજ જે કાંઈ કાલાવાલા થાય, તમામ પૂજ્ય સાધુ સંતો, તમામ મારી માતાઓ બહેનો બાળકોથી માંડી વડીલો, મારા સરખા યુવાન ભાઈઓ, તમામના ચરણોમાં કોટી કોટી વંદન કરી મારી વાણીની શરૂઆત કરું ત્યારે. એ મારામાં તમારે દેવળે આ બણેલો બનના દૂ નર નારી કરે, હે તમને નમે મોટા મોટા ભૂ આવા નર નારી એ નમનું કરે. આજ તમને નમે મોટા મોટા ભૂ. પણ એવા પીરને યાદ કરવા છે ત્યારે એ મેં તો સીધરે જાણીને તમને એ જીવાણા મને
ગુરુદેવ
પદરૂપી હાથી કોઈ વાલે શરણો ન્યાય મળે ગણતરીથી હું અહીંયા રાઉન્ડ લેવા બેઠી છું, પણ દેવના દેવ મહાદેવને યાદ કરું કઈ રીતે, કારણ હો પાવન
મને કોણ લઈ જા, ઓલા કાનુડાને
વાગે ભડા કા કારી ભજન ના
જય રામાપીર. Oh.
યાદ કરું, કારણ કે માથી કોઈ મોટું નહીં જડતર કે જગદીશ, એ પછી સૌ કોઈ નમાવે શીશ, એ અંબા હોય તોય ભલે, મોગલ હોય તોય ભલે, ખોડલ હોય તોય ભલે, તમારી અને મારી કુળદેવી હોય તો ભલે, એવી માને યાદ કરું આજ ત્યારે. કે મારા ચામડાની શિવડામું ચામુંડ તારી મોજડી, અને તોય તારું ઋણ રે ના ચૂકવાય રે મારા બાપની દેવી, એ મારા કુળની દેવી, માડી મારા ચામડાની શિવડાવું મેલડી તારી મોજડી, ઈ માં અને માની આગળ તો આપણે બધા નાના છીએ, માની આગળ તો આપણે બધા દુબળા પડીએ, એટલે માને કવિ શું લખે, કારણ આખી દુનિયા રે યામીર ને હું એક દુબળી, આ રાખજે તારા આ દુબળા કેરી લાજ રે મારા કુળ ની દેવી, એ મારા બાપ ની, માડી મારા ચામડાની શિવડાવું ચામુંડ તારી
મારી માને યાદ કરું અને એવી માની એકાદ બે રચના લેવી છે. કારણ એ મારે શિર છે લોબડીને કારણ છું કડજો નાડાની નાગબાઈ. જય નાગબાઈ, જય નાગબાઈ. ચોટી દાદા શીખીને નથી જન્મતું. એટલે આમાં તો સંગીત એક એવી વસ્તુ છે. કારણ કે આ એક એવો અહીંયા હું કોઈ સમાજલક્ષી નહીં, આ બધો મારો પરિવાર છે. હું એક પરિવારના નાતે એવું કહું કે સંગીત વસ્તુ એવી છે કે આમાં કોઈ શીખીને આવતું નથી ને આમાં જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી બધું શીખતું જ જવું પડે, શીખતું જ જવું પડે. આજ તમારી બધી વાત સાચી છે, પણ ભાઈને ખબર છે કે હું કેવી રીતે ગાઉં છું. કારણ કે કાલ તો બિલકુલ બોલાતું નહોતું અને મને છે ને આમાં આ ગળામાં એમ થાય કે શું ગાઉં, હું શું ગાઉં, સોનો ગાઉં. અને હજી બે બહેનો બેઠી છે અને એને સાંભળવી છે મારે. કારણ કે હું તો એક આમંત્રણને માન આપીને અહીંયા આવી છું, કોઈ કલાકાર તરીકે નથી આવી, પણ
ફરી પાછો આવું કંઈક લાવો મળશે ત્યારે જરૂરથી આપણે બધા આનંદ કરશું. કારણ કે આજે મને બધું બહુ સારું લાગે છે, બધું ગમે છે, પણ મારું આજ ગળું નથી એટલે પૂરતો હું આનંદ નથી કરાવી શકતી. પણ જે કાંઈ મને અહીંયાથી સૂજે છે એ રીતે આ થોડુંક નક્કી કર્યું છે કે રામદેવપીર બાબાનું સાનિધ્ય છે એટલે ગવાય એટલા ભજન દ્વારકાધીશના ભાવ મહાદેવને યાદ કર્યા. પણ છેલ્લે એક મારું ગમતું ભજન અહીંયા એક બે લીટીમાં હું લઈને મારી વાણીને વિરામ આપું ત્યારે
તમે ક્યારે ભજશો રામનું નામ. હરિ ઓમ નમઃ પાર્વતી.